હિંમતનગરમાં પરિણીતા ઉપર થયેલા દુષ્કર્મના આરોપીને પોલીસે ઝડપી જેલના હવાલે કર્યો છે. તો આરોપી હવે બચવા માટે મેં તો કંઈ જ નથી કર્યું તેવો રટણ કરી રહ્યો છે. આરોપી ક્રિમિનલ માઇન્ડ ધરાવે છે અને 2015માં ઇલેક્ટ્રોનિકના ગોડાઉનમાંથી લાખોની એલઈડી ટીવી ચોરીમાં પણ ઝડપાઈ ચૂક્યો છે. પીડિતા ઉપર છેલ્લા દોઢ વર્ષથી આરોપી સલમાન મંસૂરી બીભત્સ વિડીયો ક્લિપિંગ્સ અને બીભત્સ ફોટા પાડી પીડિતા ઉપર વારંવાર દુષ્કર્મ કરતો હતો. બીભત્સ વિડીયો ક્લિપિંગ્સ અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી પીડિતા ઉપર ગુજારતો હતો દુષ્કર્મ. અને ભાંડો ત્યારે ફૂટ્યો કે જ્યારે આરોપી પીડિતાના ઘરમાં જ જબરદસ્તી કરી રહ્યો હતો ત્યાં જ તેના પતિ આવી જતા તેના પતિ ઉપર આરોપીઓ હુમલો કરી ભાગી છૂટ્યો હતો. છેવટે પીડિતાએ હિંમત કરી પોલીસ ફરિયાદ દાખલ કરવા પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે પોલીસે પણ આરોપીને બચાવવાના ઘણા પ્રયત્નો કર્યા હતા, કારણ કે આરોપી હતો પોલીસનો જ બાતમીદાર. દોઢ વર્ષથી સલમાન મંસૂરી મને યુવક બહુ હેરાન કરતો હતો. એને ફોટા અને એની જોડે રેકોર્ડિંગ મને બ્લેકમેલ કરતો હતો અને એને મને કીધું, ધમકી આપી, પોલીસ સ્ટેશન તું જઈશ ન તો પીઆઈ બધા મારા મિલેલા છે અને તું જઈશ ન તારી કમ્પ્લેન કોઈ નોંધવામાં નહીં આવે. અને જ્યારે હું પોલીસ સ્ટેશનમાં ગઈ તો મારી કમ્પ્લેન કોઈની નોંધી નહીં અને કીધું કે આ ખોટી કમ્પ્લેન તું નોંધીશ ન તો તને 7 વર્ષની તારા ઘરણા 7 વર્ષની સજા મળશે તને, અને મારી કમ્પ્લેન નોંધવા માટે નર્મ વિનંતી કરું છું. બલાત્કાર કરી તું. જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયેલો આ આરોપી સલમાન મંસૂરી મીડિયા આગળ જણાવી રહ્યો છે કે મેં કંઈ કર્યું જ નથી તેવું રટણ કરનારો આ પોલીસનો બાતમીદારનો રોફ કંઈક અલગ જ હતો. મીડિયા સમક્ષ આવતા તેણે જે રોફથી પીએસઆઈના ચેમ્બરનું બારણ ખોલ્યું કે તે ખુદ આ ખાતામાં નોકરી કરતો હોય. જોકે એવું નથી કે આરોપી પહેલીવાર જેલની હવા ખાઈ ચૂક્યો છે. અગાઉ પણ લાખો રૂપિયાની એલઈડી ચોરીના ઘરફોડના ગુનામાં જેલની હવા ખાઈ ચૂક્યો છે અને હવે રટણ કરી રહ્યો છે કે મેં કંઈ જ કર્યું નથી. શું ને, એક સામાન્ય મારામારીની મગજમારી હતી અને પરથી મને આ લોકોએ ખોટા ગુનાઓ ખોટા આસ્પેક્ટનું બલાત્કારની ખોટી ખોટી ફરિયાદો કરીને મને જેલ સુધી ધકેલવાની કોશિશો કરી રહ્યા છે. ખરેખરમાં હું ગુનેગાર નથી, હું કોઈ ગુનો કર્યો જ નથી. ખોટી રીતે મને ફસાવવાની બધી સાજીશો રચાઈ રહી છે. ના, કોઈ સંબંધ નતા. એ બધું પૂછવાનું સાહેબ એ મારી પર્સનલ મેટર છે. એ ટાઈમે શું થયું તે એ લોકોને કંઈ લેવા દેવા લાગતું નથી મારાથી. ફરિયાદ થઈ હતી એમાં હું નિર્દોષ છૂટ્યો છું. એ મેટરનું કંઈ લેવા દેવા નથી. આમાં સામાન્ય મેટર છે મારામારીની, ખોટા આક્ષેપ લગાવી રહ્યા છે મારા પર. આ કેસ બાબત જે છે પોલીસ સાબિત કરી દે રીતે થશે. ખરેખરમાં હું નિર્દોષ છું. હાલ તો પોલીસે આરોપી સલમાનને ઝડપી કોર્ટમાં રજૂ કરતા કાલે 5 વાગ્યા સુધીના તેના રિમાન્ડ મેળવ્યા છે. સામસામે નોંધાયેલ ક્રોસ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બીડીજે પોલીસ સ્ટેશનમાં જે જામનગર વિસ્તારમાં જે મારામારીનો બનાવ બન્યો તો એ અનુસંધાને જે સામસામે ફરિયાદ દાખલ થઈ છે એ અનુસંધાને બળાત્કારની ફરિયાદ લખાવનાર ભોગ બનનારની ફરિયાદના આધારે આ કામના આરોપીને અટક કરી લેવામાં આવી છે ગઈકાલે. ત્યારબાદ ભોગ બનનારની શારીરિક તપાસની પણ કરાવીને જરૂરી તપાસના કામગીરી આગળ ધપાવવામાં આવી છે અને એ કામગીરીના આગળના તબક્કામાં આ કામના આરોપીને ગઈકાલે અટક કરીને આજે કોર્ટ કસ્ટડીમાં સોંપી અને એમના રિમાન્ડ મેળવવામાં આવે છે. તેઓના દિન એકના રિમાન્ડ મંજૂર થયા છે અને વધુ પુરાવા મેળવી અને બીજા પણ એના અન્ય પુરાવા એકત્રિત કરવા માટે તપાસ આગળની ચાલુ છે. તપાસ દરમિયાન ગુનામાં જે હથિયાર વપરાયું હોય એ હથિયારને કાયદેસર રીતે પંચનામું કરીને કબજે લેવામાં આવે છે. તપાસની અંદર જે મારક હથિયાર વાપરવામાં આવ્યું તે મારક હથિયાર તેમજ ભોગ બનનારના તેમજ આરોપીના જે મેડિકલ એક્ઝામિનેશન માટે જે જરૂરી કપડાં હોય એ કપડાં પણ આપણે પોલીસે તપાસ હેઠળ કબજે. જોકે બાતમીદાર સલમાન મંસૂરીના રિમાન્ડ મંજૂર થતાં પોલીસ રિમાન્ડ દરમિયાન ચોક્કસ તપાસ કરશે કે પછી ફરિયાદી સામે લીધેલી ક્રોસ ફરિયાદમાં દબાણ કરી આરોપીને બચાવવાની કોશિશ કરાશે કે નહીં તે તો જોવું રહ્યું. દીપક સિંહ રાઠોડ, હિંમતનગર.